મોર્નિંગ બાળકો બાળકો આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. તમે એકમ 8 માં 21 થી 50 સુધીની સંખ્યામાં આગળના વિડિયોમાં તમે શું શું શીખી ગયા કહો તો? હા, 10 નું જૂથ બનાવતા શીખ્યા, બરાબર ને? અને એકમ 10 છૂટા પાડતા શીખ્યા, બરાબર ને? તો આજે આપણે 21 થી 40 અંકની ખાલી જગ્યા એકમ દશક કેવી રીતે લખવાનું તે જોઈશું. બાળકો, અહીં લખ્યું છે ને 21 થી 30 સુધીની સંખ્યા, અને એમાં ખાલી જગ્યા છે. જો ખાલી જગ્યા પૂરો, આપણે એકમ અને દશકની આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો જુઓ, અહીં આ શું છે? હા, આ 10 નું એક જૂથ છે. તો અહીંયા કેટલા જૂથ છે જુઓ તો? હા, બે જૂથ છે. જો અહીંયા લખ્યું છે ને બે દશક, અને બે દશક એટલે કેટલા થશે કહો જોઈએ? હા, 20, બરાબર. હવે અહીંયા જુઓ, આ એક સળી છે, એટલે અહીંયા લખ્યું છે ને એક એકમ. બે દશક અને એક એકમ તો કેટલા થશે બોલો તો? બે દશક એટલે 20, અને 20 ને 21 કેટલા થશે? 21, બરાબર ને? હવે નીચે જુઓ, જો 10 ના કેટલા જૂથ છે અહીંયા? બે. કેટલા જૂથ છે? બે, અહીં લખ્યું છે ને જુઓ. અને છૂટી સળી કેટલી છે જુઓ તો? એક અને બે, બે એકમ. બે દશક અને બે એકમ એટલે કેટલા થશે? બે એકમ એટલે 2, અને બે દશક એટલે 20. તો 20 ને 2 કેટલા થાય? 22. બાળકો, હવે ત્રીજી ખાલી જગ્યા. ત્રીજી ખાલી જગ્યામાં જો એકમ દશકના બે જૂથ છે ને, અને અહીંયા શું છે? 3 એકમ, અને અહીંયા સળી દોરેલી છે? નથી દોરેલી, ફક્ત આપણને અહીંયા લખ્યું છે 3 એકમ એ દોરવાની છે સળી, અને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. 3 એકમ એટલે કેટલી સળી દોરવાની આપણે? 3. કેટલી દોરવાની? 3. જો આ 3 સળી મેં દોરી દીધી ને, તો હવે આપણે અહીંયા લખીએ તો 2 દશક અને 3 એકમ તો કેટલા થાય કહો જોઈએ? 23. કેટલા થશે? 23, બરાબર ને? હવે જો ચોથી ખાલી જગ્યા જુઓ. હવે અહીં 2 દશક અને 4 એકમ જુઓ. અહીંયા તો 4 એકમ છે ને, 4 સરી દોરેલી જ છે. તો અહીંયા ખાલી જગ્યા આપણે લખવાની છે. તો અહીંયા શું આવશે કહો જોઈએ? બે દશક અને 4 એકમ એટલે 24 આવશે. આપણે બોર્ડ પર શીખ્યા ને, હવે આપણે સળી દ્વારા કરીશું. જુઓ, મારી પાસે આ 10 નું જૂથ છે, આમાં કેટલી સળી છે સ્ટીક જુઓ તો? હા, 10 નું મેં એક જૂથ બનાવી દીધું છે. તો જુઓ અહીં કેટલા લખ્યા છે? 2 દશક, એટલે હું અહીંયા એક આ 10 નું આ જૂથ મૂકીશ, અને આ બીજું જૂથ મૂકીશ. જો કેટલા જૂથ થયા? 2 જૂથ થયા ને, 2 દશક એટલે 10 ના 2 જૂથ થયા. હવે અહીં કેટલા લખ્યા છે? 5 એકમ, એટલે હવે હું કેટલી સ્ટીક મૂકીશ કહો જોઈએ? 5. જો 1, આ 2, આ 3, આ 4, અને આ 5. 5 એકમ લખ્યું છે ને, તો 5 સ્ટીક મેં મૂકીને હવે આમાં ખાલી જગ્યા લખવાની છે. ચલો હવે તમે કહો જોઈએ, અહીંયા હું શું લખીશ કહો તો? હા બોલો. હા, 2 દશક અને 5 એકમ એટલે કેટલા થશે? 25.
25 આ 2 દશક અને 5 એકમ એટલે 25 થયા બરાબર ને એવી જ રીતે બાળકો 36 ખાલી જગ્યા આપણે જોઈએ તો અહીંયા શું લખ્યું છે 2 દશક અને 6 એકમ તો આપણે કેટલી જૂઠ મૂકીશું 10 ના કેટલા જૂઠ મૂકીશું હા બે જૂઠ જો એક અને બે જૂઠ બરાબર હવે અહીંયા છૂટી સળી કેટલી મૂકીશું અહીંયા કેટલા લખ્યા છે 6 એટલે આપણે કેટલી સળી મૂકીશું 6 1 2 3 4 5 અને 6 6 સળી થઈ ગઈ ને હવે અહીંયા શું લખાશે કહો જોઈએ હા બે દશક એટલે 20 અને 6 એકમ એટલે 24 બરાબર ને હવે 7 નંબરની ખાલી જગ્યા જો અહીં શું લખ્યું છે 2 દશક અને 7 એકમ જુઓ જવાબ આપણને આપી દીધો છે તો આપણે જૂઠ બનાવીએ જો આ 2 દશક એટલે આ 10 ના કેટલા જૂઠ આવશે 2 જૂઠ અને 7 એકમ એટલે 7 સળી આપણે મૂકીશું 1 2 3 4 5 6 અને 7 7 સળી થઈ ગઈ ને એટલે 7 એકમ 2 દશક અને 7 એકમ એટલે 27 હવે જુઓ નીચે જુઓ 8મી ખાલી જગ્યા 2 દશક અને 8 એકમ એટલે કેટલા થાય 28 ચલો આમાં આપણે સળી મૂકીએ કેવી રીતે મૂકવાનું છે તો જુઓ પહેલા આપણે 10 ના 2 જૂઠ મૂકી દીધા હવે કેટલી સળી મૂકીશું છૂટી હા 8 તો જુઓ 1 2 3 4 5 6 7 અને 8 કેટલી સળી થઈ 8 એટલે 2 દશક અને 8 એકમ એટલે કેટલા થશે 28 21 થી 30 ની સંખ્યા જોઈ ને અને ખાલી જગ્યા પૂરી હવે જુઓ અહીં 31 થી 40 સુધીની સંખ્યા લેવાની છે અને તેની ખાલી જગ્યા પૂરવાની છે હવે જુઓ અહીં શું શું છે કે 3 દશક અને 1 એકમ જો આ કેટલા જૂઠ છે 3 કેટલા જૂઠ છે 3 1 2 અને 3 10 ના કેટલા જૂઠ છે 3 એટલે અહીંયા શું લખીશું આપણે 3 બરાબર અને આ 1 એકમ જો અહીંયા એક જ સળી છે ને એટલે અહીંયા 1 3 દશક અને 1 એકમ એટલે 31 હવે જુઓ બીજું નીચે જુઓ કે 3 દશક અને 2 એકમ હવે કેટલા જૂઠ છે અહીંયા 1 2 અને 3 જૂઠ છે અને અહીંયા કેટલા એકમ લખ્યા છે 2 એકમ અહીંયા સળી છે નથી ને તો આપણે અહીંયા 2 સળી પાડી દઈશું જો 3 દશક અને 2 એકમ થઈ ગઈ ને સંખ્યા મળી ગઈ ને આપણને જો બાળકો આપણે બોર્ડ પર જોઈ ને 2 ખાલી જગ્યા હવે આપણે સ્ટિક દ્વારા જોઈશું જો અહીં લખ્યું છે ને 3 દશક અને 3 એકમ તો આપણે શું કરીશું અહીં 3 દશક છે ને એટલે 3 ના જૂઠ મૂકીશું જો આ 1 જૂઠ આ 10 નું બીજું જૂઠ અને આ 10 નું ત્રીજું જૂઠ
दस ना त्रण जूथ थई गया ने एटले त्रण दशक। हवे अहीं केटला एकम छे कहो जोईए, हां त्रण। तो अहीं आपणे त्रण स्टिक मूकीशुं, एक बे अने त्रण, त्रण स्टिक। हवे खाली जग्यामां शुं आवे कहो जोईए, हां त्रण दशक अने त्रण एकम, एटले शुं आवशे 33। बराबर ने? जो अहीं जुओ, आपणने अहीं त्रण दशक अने चार एकम, अहीं आपणने जूठ पण बनावेला देखाय छे अने स्टिक पण छे, केटली छे चार एकम। तो एक बे त्रण अने चार स्टिक छे ने, अने त्रण दशक एटले एक बे अने त्रण दशना जूठ छे। हवे तमे कहो जोईए अहीं कई संख्या आवशे, कई संख्या बनशे कहो तो। हा हा 34, त्रण दशक अने चार एकम एटले 34 થશે। હવે આના પછીની બધી ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે 40 સુધીની, બરાબર ને? કરશો ને? હા 21 થી 40 સુધીના અંકમાં આપણે ખાલી જગ્યા પૂરી ને, તો એવી જ રીતે આપણે 41 થી 50 સુધીની ખાલી જગ્યા આપણે જોઈશું, અને એ પણ પ્રવૃત્તિ દ્વારા જોઈએ। થી 50 સુધીની સંખ્યા છે, જુઓ અહીં લખ્યું છે ને ખાલી જગ્યા પૂરો। આપણે 21 થી 40 સુધીની શીખી ગયા ને ખાલી જગ્યા, હવે આપણે 41 થી 50 સુધીની જોઈશું। જુઓ અહીં લખ્યું છે ને ચાર દશક એટલે કેટલા જૂથ છે દસના, એક બે ત્રણ અને ચાર જૂથ છે। કેટલા જૂથ છે? ચાર જૂથ છે દસના, એટલે કેટલા થશે? 40। અને એક એકમ, કેટલા એકમ છે? એક, પણ અહીંયા સળી દોરી નથી, તો આપણે એક એક એકમ છે એટલે એક સળી દોરીશું, એટલે ચાર દશક અને એક એકમ, તો કેટલી સંખ્યા થાય કહો જોઈએ? હા ચાર દશક અને આ એક એકમ, એટલે કેટલા થશે? 41 થશે। હવે જો નીચે જો બીજી ખાલી જગ્યા કે ચાર દશક અને બે એકમ, કેટલા એકમ છે? બે, અને દશક કેટલા છે? જુઓ આ જૂથ છે ને એક બે ત્રણ અને ચાર જૂથ છે દસના, એટલે કેટલા થશે? 40, અને બે એકમ એટલે આપણે અહીંયા બે સળી દોરી દઈશું, બરાબર, એટલે ચાર દશક અને બે એકમ। આ જ વસ્તુ આપણે હવે પ્રવૃત્તિ દ્વારા જોઈએ બાળકો। આપણે બોર્ડ પર જોઈએ ને દસના જૂઠ બનાવીને ખાલી જગ્યા પૂરી ને, હવે આપણે આ સ્ટિક દ્વારા જોઈશું। જો અહીં શું લખ્યું છે? ચાર દશક એટલે આપણે દસના ચાર જૂઠ મૂકીશું। જો આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, દસના ચાર જૂથ થઈ ગયા ને। હવે જો અહીં કેટલા એકમ લખ્યા છે કહો જોઈએ? હા ત્રણ, એટલે કેટલી સ્ટિક મૂકીશું આપણે? ત્રણ, એક બે અને આ ત્રણ, ત્રણ સ્ટિક થઈ ગઈ ને। હવે આમાં આપણે ખાલી જગ્યા લખવાની છે, કહો જોઈએ શું આવશે? હા બોલો, હા ચાર દશક અને ત્રણ એકમ, એટલે કેટલા થશે? 43, બરાબર ને? જો બાળકો આપણે હવે
चौथी खाली जगह जोईशुं। जो अहीं शुं लख्युं छे, चार दशक अने चार एकम। अरे आ शुं, आ चार स्टीक मूकी छे पण अहीं जूठो मूक्यो नथी। तो चलो अहीं केटला जूठा आवशे दसना कहो जोईए। हां चार, तो आपणे अहीं मूकी देशुं दसना जूठ। आ एक, आ बे, आ त्रण अने चार। दसना चार जूठ थई गया ने, अने चार एकम एटले चार स्टीक तो छे ज ने अहीं। तो अहीं खाली जग्या मां शुं आवशे कहो तो? हां चार दशक अने चार एकम एटले 44 आवशे, बराबर ने? हवे आना पछीनी खाली जग्या छे ते तमारे जाते करवानी। બાળકો તમે જોયું ને, 21 થી 50 સુધીની આપણે ખાલી જગ્યા પૂરી ને તે પ્રવૃત્તિ દ્વારા જોયું ને, તો એવી જ ખાલી જગ્યા આપણી ચોપડીમાં, ગણિત ગમ્મતની ચોપડીમાં 106 અને 107 નંબરના પાનામાં આપી છે। તો એ ખાલી જગ્યા તમારે તમારી મમ્મીની મદદથી લખવાની છે। લખશો ને? હા આપણે ફરી મળીશું, આવજો।